સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે મહાદેવ મંદિરે આદિવાસીઓની હજારો વર્ષો જૂની પરંપરા પ્રમાણે પિતૃતર્પણ માટે બે દિવસીય ચિત્ર વિચિત્રનો મેળો ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજનો જે દિવસ છે એ અમારા સમાજમાં ગંગા જે માં છે, ગંગા માના ચાર પુત્ર છે, એ ગુર ને ગગેવર અને શેતર ને વેતર, ગુર ને ગગેવર વચ્ચે આ એક મતભેદ ઊભો થઈ ગયો મા માટે, અને ઊંઘેલા હતા અને મા માટે મતભેદ થઈ ગયો. તો પગ નીચે પડતો એટલે માથે ઈંટણી કરી અને ખાટલા ઉપર પગ મૂક્યો, ત્યારે પેલા હંતાઈ રહેલા હતા બે ભાઈ, એ લોકોને ખબર પડી કે આ ખરેખર આપણે જે પાપ ધાર્યું છે એ તદ્દન ખોટું છે, વાસ્તવમાં આ સાચા છે, એટલે આપણે પાપી થયા છીએ, એટલે પાપ દોહરાવવા માટે ક્યો જવું પડે, એટલે એ બધા ગોતવા પડ્યા. અને એવી જગ્યા ગોતો કે ત્યો ત્રણ નૈયોના બેવટો હોય અને એક પારોસન પીપળીનું ઝાડ અને ત્રીજા નંબરમાં ગોરી ગાયનું છણ આ હોય, એ જગ્યાએ જઈ અને તપ કરીએ તો જ આપણું પાપ નવરાય એમ છે, એના માટેનો આ મેળો ભરાય છે. અમારે જે સમાજની અંદર, આદિવાસી સમાજની અંદર જે ફૂલ, આપણે જે સુવર્ણ વર્ગની અંદર ગંગા જઈ અને એને ફૂલ ગોળવું પડે, ત્યારે અમારે આ ગંગા ન જવાય, અમારે ચૈત્ર વૈત્રનો જે મેળો ભરાય છે આ ત્રિવેણી સંગમ, એ સંગમ ઉપર અમારે આ પાપ દોહરાવવું પડે, એટલે જે એનો હાડ પિંજર હોય એ લઈ અને અમે અહીંયા આવી અને પાણીની અંદર પધરાવી અને આ ત્યારથી આ આદિ અનાદિથી જેને સત્યનો મેળો કહેવાય છે અને એ મેળા માટે આ મેળો ભરાય છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલું છ દેલવારા નજીક જે ચિત્ર વિચિત્રનો જે ભવ્ય મેળો ભરવામાં આવે છે, આ મેળાની અંદર આદિવાસી ભાઈઓ પોતાના પૂર્વજોનો જે પિતૃતર્પણ જે પિંડ જે અહીંયા હરાવવામાં આવે છે, અહીંયા મોટી સંખ્યામાં આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકો બે દિવસ સુધી સતત રાત દિવસ મેળો ચાલે છે. અહીંયા જે આદિવાસી ભાઈઓ પોતાના પ્રાચીન ભજનો કીર્તન અહીંયા કરતા નજરે પડે છે, ત્યારે આ બે દિવસ ચાલતો સતત મેળો કે જે પ્રાચીન સંસ્કૃતિને યાદ કરાવે છે, આદિવાસી વિસ્તારોનો જે અતિ પ્રાચીન જે મેળો, મોટામાં મેળો જે ગણાય એ આ ચિત્ર વિચિત્રનો મેળો છે. અને આ ચિત્ર વિચિત્રમાં એક દંતકથા પણ આવેલી છે, એ દંતકથા પ્રમાણે આ લોકો આ દિવસે એમના પિતૃતર્પણનો આ પ્રસંગે એ લોકો આ ત્રિવેણી સંગમ જે છે, ત્રિવેણી સંગમમાં એ પોતે અહીંયા પધરાવતા હોય છે. આમ આ ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતભરની અંદર પ્રખ્યાત છે અને લોકો મોટી સંખ્યામાં રાત્રે અને દિવસે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે. તંત્ર પણ આ માટે ખડે પગે રહી અને આ લોકોને સપોર્ટ કરે છે. સંજય દીક્ષિત, સાબરકાંઠા, અબદક ન્યૂઝ.